ભાદર ડેમ એકમાંથી પિયત માટેના પાણીને કેનાલમાં છોડવામાં આવતા ખેડૂતોને ચોમાસા પહેલા ઓરવાણથી પાકનું વાવેતર કરવા માટે ખૂબ જ સરળતા અને અનુકૂળતા થઈ ગઈ છે. એક તરફ કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો હેરાન પરેશાન છે અને છેલ્લા 2 મહિનાથી ખેડૂતો ખેતરમાં યોગ્ય રીતે કામ કરી શકતા નથી અને હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે આગોતરું વાવેતર કરવા માટે ખેડૂતોને પિયતના પાણીની જરૂરિયાત હતી, જેને લઈને જેતપુર તાલુકા અને આસપાસના ખેડૂતો ભાદર 1 ડેમમાંથી પાણી માટે માંગણી કરી હતી, જેને લઈને સરકારે ખેડૂતોની આ માંગણીને સ્વીકારી હતી અને આજથી જ ભાદર ડેમ 1માંથી પિયત માટેના પાણીને કેનાલમાં છોડવામાં આવ્યું હતું, જેને લઈને જેતપુર તાલુકાને આસપાસના અનેક ગામોને લાભ થવાનો સંકેત છે, જેમાં 7000 હેક્ટરની ખેતીની જમીનના પિયત માટે માંગણી કરવામાં આવી છે અને ખેડૂતોએ આ માટે ફોર્મ ભરી ચૂક્યા છે. ભર ઉનાળે પાણી છોડાતા ખેડૂતોને ચોમાસા પહેલા ઓરવાણથી પાકનું વાવેતર કરવા માટે ખૂબ જ સરળતા અને અનુકૂળતા થઈ શકે છે. જોવા જઈએ તો આ પાણી છોડતા હજારો ખેડૂતોને આનો લાભ મળશે. જ્યારે ભાદર ડેમ 1માંથી પાણી છોડતા ખેડૂતો પણ આનંદમાં આવી ગયા છે અને અત્યારથી ચોમાસા પહેલાની ઓરવાણ મગફળીનું વાવેતર કરી રહ્યા છે અને સરકારના આ નિર્ણયને વધાવ્યો છે, તેમજ આ પાણી યોગ્ય સમયે છોડવામાં આવતા ખેડૂતોના હિતમાં રહેશે તે ચોક્કસ છે. અમારા ખેડૂત માટે તો એવું છે કે અત્યારે ભાદર પાણી આપ્યું તો અત્યારે ઓરવામાં ને એમાં પાણી આપ્યું મગફળીને અત્યારે આગતરું વાવેતર કરી શકાય. અત્યારે પાણી આપ્યું તો ફાયદાકારક જ છે અને ટાઈમસર આપ્યું છે એટલો ફાયદો છે. અત્યારે મગફળી અત્યારે ઓરવીને વાવવાની ચાલુ જ છે, અત્યારે વાવવાની જ છે આજથી જ. અને બીજું તો અત્યારે પાણી આપ્યું મોટો મોટો ફાયદો, અને આગળ અત્યારે ટાઈમસર આપ્યું એ જ મોટો ફાયદો છે ખેડૂતો માટે બધે ફાયદો. એચપી જોશી, સેક્શન ઓફિસર, ભાદર ડેમ. હાલમાં જે ગયા વર્ષે ભાદર ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાયેલ હતો, જેને કારણે રબીમાં આપણે 6 પાણ આપી શક્યા છીએ અને ત્યારબાદ ઉનાળુ સિઝનમાં સેક્શન 1 અને સેક્શન 2માં 2 પાણ જે ઊભો પાક હતો એના માટે બચાવવા માટે આપણે 2 પાણ દીધેલા અને ત્યારબાદ હાલમાં કોરવાણ સિઝન માટે 2 દિવસ પહેલાં કેનાલ શરૂ કરવામાં આવેલ, જેમાં ટોટલ 26000 હેક્ટર આપણો ટોટલ સીસીએ છે, એમાંથી 7000 હેક્ટરના ફોર્મ આવેલા. એ મુજબ અત્યારે પ્લાનિંગ કરી અને એ મુજબ પાણીનો જથ્થો છે એ કેનાલમાં છોડવામાં આવેલ છે, જે અંદાજિત 10 થી 15 દિવસ સુધી ચાલી શકે તેમ છે અને જેનાથી 47 ગામોને લાભ થઈ શકે તેવું છે. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.